યુહન્નો ઈસુને બપ્તિસ્મા લે હે. ઝકરિયા અને એલિઝાબેથનો સોરો યુહન્નો મોટો થયો અને ભવિષ્યવક્તા બન્યો. વેહો જંગલમાં રહેતો અને જંગલી મોદ અને ટીટ ખાતો અને ઓટના વાળ થકી બનાવેલો શિશ્ર પહેરતો હતો. વેહો ઉજોડ જગ્યામાં પ્રસાર કરવા માંડ્યો ત્યારે ઘણા બધા મનખા એની વાતે સાંભળવા હારું આવતો હતા. એને એનાને એમ પ્રસાર કર્યો, એનાને કીધું, બોંડા કામો કરવો છોડ દો, કેમ કે પરમેશ્વરનો રાજ નજીક છે. મનખવે જ્યારે યુહન્નાનો પ્રસાર સાંભળ્યો ત્યારે એના મને ઘણાવે પોતાના પાપને પસ્તાવો કર્યો અને યુહન્નાવે એને બપ્તિસ્મા આપ્યું. ઘણા ધાર્મિક અગવાહુદા યુહન્નાનો પ્રસાર સાંભળવા બપ્તિસ્મા લેવા હારું આવ્યા, પણ એને પસ્તાવો નહીં કર્યો અને માફી નહીં માંગી. યુહન્નાવે ધાર્મિક અગુઓને કીધું, હે ઝેરીલા હાપ જેવો માણસો, બોંડા કામો કરવો છોડ દો અને પોતાનો વ્યવહાર બદલો. દરેક ઝાડ જીત તાજું ફળ નહીં આલતું, એને કાપી નાખવામાં આવે અને એને આગમાં નાખવામાં આવે. ભવિષ્ય વખત દ્વારા જે કહેવામાં આવ્યું હતું વે યુહન્નાએ પૂરું કર્યું. બાળ, હું તારી અગેડ મારો હંમેશા રાલવાવાળાને મોકલે, એવો તારી હારું રસ્તો તૈયાર કરે હે. ઘણા યહૂદી અગુઓએ યુહન્નાને પૂછ્યું, તું મસીહ હે? એને જવાબ આપ્યો, હું મસીહ નહીં, પણ જે મારી વહેડ આવવાનો હે વે યો મસીહ હે. વે ઘણો મહાન હે, હું તેને કહાડર કાઢવાને લાયક હુદો નહીં. બીજે દાડે ઈસુ યુહન્ના કન બપ્તિસ્મા લેવા હારું આવ્યો. જ્યારે યુહન્નાએ એને બાળ્યો તે એને કીધું, બાળો, આ પરમેશ્વરનું ગેઠું હે જે દુનિયાને મનખના પાપને સીટી કરે. યુહન્નાએ ઈસુને કીધું, હું તને બપ્તિસ્મા આલવાના લાયક નહીં, તારે મને બપ્તિસ્મા આલવું જોઈએ. પણ ઈસુએ કીધું, તો મને બપ્તિસ્મા આલ, કેમ કે યુ સહી હે. ઈસુએ કઈ પાપને કર્યો હતો? તે હુદુ યુહન્નાએ ઈસુને બપ્તિસ્મા આપ્યું. ઈસુએ બપ્તિસ્મા લઈને પાણી મોહ બારતા આવ્યો ત્યારે પરમેશ્વરનો આત્મા કબૂતરને જેમ એની પર ઉતરી આવ્યું. એને જ ટાઈમે હરગમહી પરમેશ્વરની વાણી સંભળાઈ, આ મારો વાલો બેટો હે અને હું એનેથી ઘણો ખુશ છે. પરમેશ્વર યુહન્નાને કીધું હતું કે જેને તું બપ્તિસ્મા આલે હે એના મના જેની પર પવિત્ર આત્મા ઉતર હે વયોસ મારો બેટો હે. યુહન્નાએ જ્યારે ઈસુ મસીહને બપ્તિસ્મા આલ્યું ત્યારે બાપ પરમેશ્વરને વાતે કરતા સાંભળ્યો અને પરમેશ્વર બેટા ઈસુને બાળ્યો જેને એને બપ્તિસ્મા આલ્યું હતું અને પવિત્ર આત્માને હુદું બાળ્યું.